નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી શ્રુતિ પ્રકાશ વિદ્યાપીઠમાં આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ નવ વિષય અંગ્રેજી તો અત્યાર સુધી આપણે યુનિટ વન યુનિટ ટુ યુનિટ થ્રી સ્ટડી કરી ગયા છે તો આજે આપણે યુનિટ ફોર કોલ ઓફ ધ હિલ્સ સ્ટડી કરવાનો છે યુનિટ નંબર ફોર કોલ ઓફ ધ હિલ્સ આ યુનિટની અંદર એક બકરીની સ્ટોરી છે કે એક બકરી છે જે ડુંગરવાળા વિસ્તાર એટલે કે પહાડી વિસ્તારમાં રહેતી હોય અને એના માલિક અબુમિયા એ એક બકરી હોય છે એક ચાલી જાય છે પછી બીજી બકરી લઈ આવે છે એવી સ્ટોરી છે તો જોઈએ સ્ટોરી હે અબુ મિયા એટલે કે ઓ અબુમિયા લુકિંગ સેડ એટલે ઉદાસ લાગે છે ઉદાસ લાગો છો વાય આર યુ સિટિંગ અલોન ટુડે આજે તમે એકલા કેમ બેઠા છો અલોન એટલે કે એકલા વેર ઇઝ યોર ડાર્લિંગ કલુવા તમારી વ્હાલી કલુવા ક્યાં છે કલુવા છે એ બકરીનું નામ છે વેર ઇઝ યોર ડાર્લિંગ કલુવા તમારી વ્હાલી કલુવા ક્યાં છે ગોવિંદા વોઝ વરિડ જે ગોવિંદા હોય છે નામ છે ગોવિંદ એને ચિંતા થાય છે પરહાપ્સ આઈ હેવ લોસ્ટ હર અને કહે છે કે કદાચ હું તેને ખોય બેઠો છું પરહેપ્સ એટલે કે કદાચ હું તેને ખોય બેઠો છું લોસ્ટ એટલે ખોવાઈ જાઉં આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ્સ ગોઈંગ અપ ધ હિલ ફૂટપ્રિન્ટ એટલે કે પગલાંની છાપ તેમ કહે છે કે મેં તેના પગલાંની છાપ ટેકરી ઉપર જતા જોઈ છે ધ ડેવિલ મોસ્ટ હેવ કિલ્ડ હર ડેવિલ એટલે કે રાક્ષસ કે પેલા રાક્ષસે તેને મારી નાખી હશે આ પેરેગ્રાફની અંદર બે વ્યક્તિ વચ્ચેનો ડાયલોગ છે સંવાદ છે એક અબુમિયા અને ગોવિંદ તો અબુમિયાને કહે છે ગોવિંદ કે અબુમિયા તમે કેમ બેઠા છો ઉદાસ લાગો છો આજે કેમ એકલા જ બેઠા છો તો મારી વહાલી જે બકરી છે કલો એ ક્યાં છે ત્યારે અબુ મિયા કે છે કે કદાચ હું એને ખોઈ બેઠો કારણ કે એના પગલાંની છાપ મેં ડુંગરની ટેકરી તરફ જતા જોઈ છે અને ડુંગર ઉપર તે પેલો કંઈક રાક્ષસ છે તે એને મારી જ નાખી છે નેક્સ્ટ પેરેગ્રાફ પુઅર અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન્ટિયર્સ કે બિચારા અબુ ખાન લગભગ રડવા લાગ્યા પુઅર એટલે ગરીબ પણ થાય પણ પૂર પુર એટલે કે બિચારા ઓલમોસ્ટ એટલે કે લગભગ બિચારા ભૂમિયા લગભગ રડવા લાગ્યા હી કુડ નોટ અંડરસ્ટેન્ડ વાય કલુઆ બ્રોક ધ સ્ટ્રિંગ એન્ડ ડિસઅપિયર ઇન ધ નાઇટ એને ખબર જ ન પડી કે શા માટે કલવાએ દવડું તોડીને રાત્રે નાસી ગઈ એને સમજાતું જ નથી અંબુ ખાનને કે કલુઆ છે દોરડું તોડીને રાત્રે શા માટે નાસી ગઈ સ્ટ્રિંગ એટલે ગળામાં બાંધેલું દોરડું જે બકરીને ગળામાં બાંધવાનું દોરડું આવે એ ગળામાં બાંધેલું દોરડું સ્ટ્રિંગ એટલે હી યુઝ ટુ ગીવ હ ગ્રીન જ્યુસી ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન કે તેઓ તેને લીલું છમ રસવાળું ઘાસ અને સ્વાદિષ્ટ અનાજ આપતા હતા જબુ ખાન છે એની બકરી કલુઆને સરસ મજાનું લીલું ઘાસ આપતા હતા રસવાળું ઘાસ આપતા હતા અને સ્વાદિષ્ટ અનાજ આપતા હતા બટ ધેટ ફેમિલી મેમ્બર હેડ લેફ્ટ હાઉસ તેના કુટુંબની એક માત્ર સદસ્ય તેનું ઘર છોડી ગઈ હતી એના અબુ ખાન ફેમિલીની અંદર બે જ વ્યક્તિ હતા એક એની કલવા નામની બકરી અને અબુ ખાન કલવા નામની બકરી છે એ ચાલી જાય છે ડુંગર ઉપર એટલે હવે અબુ ખાન એકલા થઈ જાય છે એના પરિવારમાં હવે ખાલી અબુ ખાન જ એક જ બચે છે આફ્ટર બોટ અનધર ગોટ અને થોડા દિવસો પછી અબુ મિયા છે બીજી બકરી ખરીદીને ને આવે છે ધીઝ ન્યૂ વન વોશ પ્રિટી વ્હાઈટ એસનો હેડ ટુ લિટલ હોર્ન્સ એન્ડ અ પેર ઓફ લવલી બ્રાઇટ રેડ આઈસ થોડાક સમય પછી નવી બકરી ખરીદી લાવે છે જે નવી બકરી છે ખૂબ જ સુંદર હતી બરફ જેવી સફેદ હતી બે નાના નાના શિંગડા હતા અને સુંદર લાલ આંખો હતી હોર્ન્સ એટલે કે શિંગડા એચ ઓ આર એન એસ હોર્ન્સ એટલે કે શિંગડા આઈ વિલ કોલ યુ ચાંદની હું તેને ચાંદની કહીશ

પાછો આવે છે હી શો અબુ મિયા ટેકિંગ ટુ હિઝ ઓનલી ફેમિલી મેમ્બર હી હે અબુ ચાચા યુ લુક હેપી એન્ડ હેલ્ધી હાઉસ લાઈફ નાઉ પછી ગોવિંદા પાછો આવે છે કે છે અને અબુ મિયાને તેના કુટુંબને એકમાત્ર સદસ્ય સાથે વાતો કરતા જોયા ઓ અબુ ચાચા તમે ખુશ છો અને સ્વસ્થ લાગો છો કેમ છો હવે પહેલા જે કલવા નામની બકરી હતી એ જતી રહી એટલે એનું ફેમિલીમાં એક ગયું હતું હવે અબુ મિયા છે એક નવી બકરી આવે છે જેનું નામે ચાંદની પાડે છે હવે તે ચાંદની સાથે વાતો કરતા હોય છે ત્યારે ગોવિંદ આવે છે અને કે છે કે અબુ મિયા તમે હવે તો સ્વસ્થ લાગો છો સારા લાગો છો અને દુખી પણ નથી ખુશ લાગો છો હવે અત્યારે તમારું જીવન કેવું છે એટલે પરિવારનું એક નવું સદસ્ય આવી જાય છે પાછું એક બકરી લે છે એટલે પાછો પરિવારનો એક સદસ્ય નવું છે હવે બે સદસ્ય થઈ જાય અને આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન ગોવિંદા હું સૌથી સુખી વ્યક્તિ છું ગોવિંદ અબુચાચા કે છે કે હું સૌથી સુખી વ્યસ્ત વ્યક્તિ છું હેપીએસ્ટ એટલે ખુશ અથવા સુખ પરેશન એટલે કે વ્યક્તિ ચાંદની હેઝ બ્રોટ ન્યૂ લાઈફ ટુ મી કે ચાંદની એ છે મને નવું જીવન આપ્યું છે મી લોટ એન્ડ ઇવન આઈ કાંટ લીવ વિથઆઉટ હર અને તે મને ખૂબ જ પ્રેમ કરે છે અને એના ચાંદની વગર હું પણ તેના વગર રહી શકતો નથી અથવા હું પણ તેના વગર જીવી શકતો નથી વિથઆઉટ એટલે વગર અબુચાચા વોઝ બીમી વિથ જોય જે અબુ ચાચા હતો એનો ચહેરો આનંદથી ચમકતો હતો બટ વોટ વેર યુ ટેલિંગ હર તમે તેને શું કહીશો તો શું કહેતા હતા બંને વાતચીત કરતા હતા ત્યારે ગોવિંદા કહે છે તમે તેને શું કહેતા હતા I show you talking with your darling. Oh yes, I was telling her the story of Kalwa said, and the bloody thirsty teeth of the devil on the hill. Name क्या चे? के मैं तुमने तुम्हारी वाली बकरी साथ बात करता जो या कहा कैसे कहूँ तेरे ये टेकरी ऊपर जी राक्षस એ વાત વાર્તા કહેતો કે ટેકરી ઉપર પેલા લોહી તરસ્યા રાક્ષસના મોઢે કલવાના દુઃખદ અંતની વાત કરી રહ્યા હતા એટલે કે કલવા નામની જે બકરી હતી જે ડુંગરના ટેકરા ઉપર ચાલી ગઈ હતી તે કલવાની સ્ટોરી કહેતા હતા કે કઈ રીતે છે ડુંગરના ટેકરા ઉપર જતી રહી છે અને ત્યાં તેનો શિકાર થઈ ગયો છે ડેવિડ એટલે કે રાક્ષસ બ્લડી થ્રસ્ટી એટલે કે લોહીવાળા દાંત અથવા લોહી તરશિયા અબુમિયા રિપ્લાયડ બટ માય ડિયર ચાંદી વિલ નેવર લીવ મી અબુમિયા કહે છે પણ મારી વાહલી ચાંદની છે મને ક્યારેય મૂકશે નહીં લીવ એટલે કે છોડવું અથવા મૂકવું સી ઇઝ શો અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ હેપી વિથ મી તે ખૂબ જ સમજદાર છે અને મારી સાથે ખુશ છે હી એડેડ અને તેને વાક્યમાં ઉમેર્યું ગોવિંદા શેડ અબુ ચાચા આઈ એમ ડિલાઇટેડ ટુ સી યુ લાઇક ધીસ ગોવિંદા કે છે અબુ ચાચા તમને આવું ખુશ જોઈને હું ખૂબ જ ખુશ છું આઈ એમ શ્યોર ચાંદની વિલ અ કંપની યુ ટીલ યોર લાસ્ટ બ્રિથ અને એમ કે છે કે ચાંદની તમારા છેલ્લા શ્વાસ સુધી તમારો સાથ આપશે ટીલ એટલે કે ત્યાં સુધી લાસ્ટ બ્રિથ એટલે કે છેલ્લા શ્વાસ સમ યર પાસ્ટ ચાંદની ડેવલોપ એન્ડ અટ્રેક્શન ફોર ધ હિલ્સ થોડાક દિવસો વીતી જાય છે અને ચાંદની ટેકરી તગફનું આકર્ષણ થવા લાગે છે થોડાક દિવસો વીતી જાય છે ચાંદની મોટી થઈ જાય છે અને તેને ટેકરી તગફનું આકર્ષણ થાય અટ્રેક્શન એટલે કે આકર્ષણ એવરી મોર્નિંગ સી વોચ એટ ધ હિલ ટોપ શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ કે દરરોજ દરરોજ છે હવે રોજ વહેલી સવારે કોમળ તડકામાં ચમકતી ટેકરીઓ જોઈ છે જે ટેકરીઓ પાછળથી સૂર્ય ઉગે છે ટેકરીઓ પાછળથી સૂર્યનો પ્રકાશ હોય છે ચમકતી ટેકરીઓ એ રોજ હવે ચાંદની જોવે છે હાઉ બ્યુટીફુલ ધીઝ હિલ્સ આર ચાંદની ને એવું થાય છે કે આ ટેકરીઓ છે કેવી ખૂબ જ સુંદર છે કેટલી સુંદર લાગે છે તેણે વિચારે છે એટલે કે ચાંદની નામની બકરી વિચારે છે એન્ડ હાઉ રિફ્રેશિંગ ઇઝ ધ બ્રિજ ધેટ બ્લોઝ થ્રુ ધેમ બ્રિજ એટલે કે સુગંધ બકરી એવું વિચારે છે કે ટેકરીઓ જોવે છે ટેકરીઓ કેવી સુંદર લાગે છે અને એમ થઈ છે કે તેમાંથી આવતી પવનની લહેરીઓ કેટલી તાજગી ભરી છે બરોબર છે ટેકરી હોય એમાંથી સુંદર મજાનો સરસ મજાનો પવન આવતો હોય એ કેવો ખૂબ જ તાજગી ભર્યો હોય એવું ચાંદનીને લાગે છે આઈ મસ્ટ રન અક્રોસ ધોઝ ગ્રીનફીલ્ડ શી રેન ટુઅર્ડ ધ હિલ બટ સ્ટોપ વિથ અર્ક તે રોષ અરોબ અરાઉન્ડ હનેક શી હેટેડ ઇટ મોસ્ટ હવે એને એવું લાગે છે કે ત્યાં હવા કેવી બધી સુંદર મજાની હશે મારે પહેલાં લીલા ખેતરોમાં દોડવું જ પડશે તે ટેકરીઓ તરફ દોડી પણ એક ઝટકા સાથે થોભી ગઈ તેના ગળામાં દોડડું હતું તેને તે જરાય ગમતું ન હતું હવે કહે છે કે ગ્રુ સી એક જ મિનિટ સી રેન ટુવોર્ડ ટુ ધ હિલ્સ બટ સ્ટોપ વિથ જાર્ક વિથ જાર્ક એટલે કે ઝટકા સાથે આઈ મસ્ટ રન અક્રોસ ધોસ ગ્રીન ફિલ્ડ એટલે કે મારે તે ખેતરોમાં જવું જ હોય છે અને તે દોડવાનો પ્રયત્ન કરે છે દોડવાનો પ્રયત્ન કરે છે એટલે તે પણ તે એક ઝાટકે ઊભી રહી જાય છે કારણ કે એના ગળામાં જે દોડડું હોય છે એટલા માટે દોરડાના કારણે આગળ વધી નથી શકતી તે ભાગી નથી શકતી વિથ જાર્ક એટલે એક ઝાટકે અટકી જવું એટલે તેના ગળામાં દોડાને કારણે તે આજુબાજુ ફરી રાખે છે બહુ આગી જઈ શકતી નથી અને ચાંદની તે જરાય ગમતું નથી કે એના ગળામાં જે દોરડું છે એને ગમતું નથી ચાંદની સ્ટોપ ઇટિંગ ધ ગ્રીન ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ હવે ધીમે ધીમે ચાંદની છે લીલું ઘાસ અને સ્વાદિષ્ટ નાશ ખાવાનું બંધ કરી દે છે જે અબુમિયા એને ખાવાનું આપે છે ઘાસ અને અનાજ એ બંધ કરી દે છે ધીમે ધીમે ઇવન શી લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન અબુ ખાન સ્ટોરીઝ અને હવે અબુ ખાનની જે વાર્તા કહેતો હતા રોજ રોજ વાર્તામાં પણ એને રસ નથી લાગતો શી લોસ્ટ હર એપિટી ગ્રીવ વેથ વેરી થીન શી સ્ટાર્ટેડ મૂડલેસલી એટ ધ હિલ્સ બેથિંગ ઇન ધ સનલાઇટ ઓર પ્લેઈંગ વિથ ધ ક્લાઉડ્સ હવે અબુ ખાનની વાર્તાઓમાં પણ રસ નથી તે કેવી થઈ જાય છે તો કે ભૂખી મરી ગઈ હોય એવી દુબળી પાતળી થઈ જાય છે ઉદાસ થઈને તડકામાં બેઠી હોય છે વાદળો સાથે રમતી હોય ટેકરી સાથે રમતી હોય એ રીતે એકી તરફ વાદળો તરફ જોઈ રહે છે એકી ટસે હવે ચાંદની છે એને ટેકરી ઉપર જવાનો રસ જાગે છે ટેકરી પર જાવું છે ખાવા પીવાનું છોડી દે છે ખાવાનું મૂકી દે છે સાવ દુબળી થઈ ગઈ છે ઉદાસ થઈને બેઠી હોય તડકામાં અને વાદળા સામું એકી ટસે જોતી રહે છે સતત અને સતત વાદળા તરફ જોયા રાખે છે અબુ ખાન કુડ સિન્સ વોટ વોઝ હેપનિંગ ટુ હિઝ ડિયર ચાંદની અબુ ખાનને સમજાતું નથી જેની વહાલી ચાંદની સાથે શું થઈ રહ્યું છે અબુ ખાનને સમજાઈ જાય છે કે શું થઈ રહ્યું છે ચાંદનીને હી પુશ હર ઇન્ટો અ સ્મોલ હર્ટ એન્ડ શટ ધ ડોર હવે ચાંદની ને અંબુ ખાન એક નાનકડી ઝૂંપડીમાં પૂરી દે છે દરવાજો બંધ કરી દે છે બટ ફોર ટુ ક્લોઝ ધ સ્મોલ વિન્ડો એટ ધ બેક હવે દરવાજા દરવાજો બંધ કરી દે છે પણ એક નાનકડી બારી હોય છે એ બંધ કરવાનું ભૂલી જાય છે ફોરગોટ એટલે કે ભૂલી જવું ધ સેમ નાઇટ ચાંદની મેડ ધ વિન્ડો ઓર પેસે ફોર ફ્રીડમ અને તે જ રાતે ચાંદનીએ તેની આઝાદી માટેનો રસ્તો એ બારીને બનાવે છે પેસેજ એટલે કે રસ્તો ફ્રીડમ એટલે કે આઝાદી તે રાત્રે ચાંદનીએ તે બારીને પોતાની મુક્તિનો માર્ગ બનાવ્યો વેન ચાંદની રીચ ધ હિલટોપ ધ બિગ યલો સન વોઝ રાઇઝિંગ ઇન ધ ઓરિઝોન ઓરિઝોન એટલે કે ક્ષિતિજ કે તે રાત્રે ચાંદની બારીમાંથી પોતાનું મુક્તિનો માર્ગ શોધે છે જ્યારે ચાંદની ટેકરીઓની ટોચ પર પહોંચી ત્યારે ક્ષિતિજ પર મોટો પીળો સૂર્ય ઉગી રહ્યો હતો ધ ગ્રીન ગ્રાસ અંડર હર ફ્રીટ બીકેમ ગોલ્ડન યલો હજી ઘાસ હોય છે ચાંદીના પગ નીચે આવે છે લીલું છમ જે ઘાસ છે ચાંદીના નીચે આવે છે ધ વાઇન્ડ સેંગ એન્ડ એન્ડલેસ સોંગ ઓફ વેલકમ જાણે પવન છે એ અનંત સુધી એનું ગીત વગાડતો હોય જાણે કે આવકારતું હોય ચાંદનીને એવું ચાંદીને લાગે છે ચાંદની ફેલ્ટ એઝ ઇફ શી વેર મીટિંગ હર મધર આફ્ટર યર્સ ઓફ સેપરેશન અને ચાંદનીને એવું લાગે છે જાણે વર્ષોની જુદાઈ પછી સેપરેશન એટલે કે જુદાઈ અથવા એના વગર રહેવું એના વિદાય પછી એના મમ્મીને મળતી હોય એવું લાગી રહ્યું છે હાઉ ડિફરન્ટ ઓલ ધીઝ વોચ ફ્રોમ અબુ ખાનિઝન્સ હાઉસ અબુ ખાનના ઘર અબુ ખાનની જેલ કરતા કેવું અલગ છે ચાંદની છે ટેકરી પર જ વહી જાય છે જ્યારે ટેકરી પર પહોંચે છે ત્યારે તેને ક્ષિતિજ ઉપરથી સૂર્ય ઉગતો હોય તેવું દેખાય છે તેના પગની લીલોછમ છમઘાસ હોય છે અને પવન જાણે અનંતકાળ સુધી ગીત ગાતો હોય અને ચાંદીનો વેલકમ એટલે કે આવકારતો હોય એવું ચાંદીને લાગે છે ચાંદીને એવું થાય છે કે જાણે તે વર્ષો પછી વર્ષોની જુદાઈ પછી એની મમ્મીને મેળ્યો તેની માતાને મેળ્યો તેવું એને અહેસાસ થાય છે તેવું ફિલિંગ આવે છે અને તેઓ વિચારે છે કે અબુ ખાનના અબુ ખાનના ઘરના કરતાં કેવું ખૂબ જ અલગ છે ધેટ ડે શી જમ્પડ એન્ડ પ્લેડ એન્ડ એટ ઓલ અરાઉન્ડ અને તે દિવસે ચાંદની છે ખૂબ જ કુદાકા મારે છે દરેક ને બધે જ ખાય છે ઓલ અરાઉન્ડ એટલે કે દધે તે દિવસે ચારે કોર કૂદી રમી અને ખાધું શી વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ ઇટ વોઝ ધ હેપીએસ્ટ ડે ઇન ચાંદની લાઈફ તે ખૂબ જ ખુશ હતી તે ચાંદનીના જીવનનો સૌથી સારો દિવસ હતો ધ સન ડિસપિયર બિહાઇન્ડ ધ હિલ્સ સૂર્ય છે ટેકરીઓ પાછળ સંતાઈ જાય છે ડિસ્ટર એટલે દેખાતો બંધ થઈ જાય છે એટલે કે રાત પડી જાય છે સૂન ડાર્કનેસ કવર ધ ગ્રાસ ધ ફ્લાવર્સ એન્ડ ટ્રીસ પછી એટલે કે તરત જ ડાર્કનેસ એટલે કે અંધારું અંધારું છે એ ઘાસને ફૂલોને ઝાડવાઓને છવાઈ જાય છે દરેક એક અંધારી રાત પડી જાય છે ધ વાઇન્ડ સ્ટોપ ગ્લોિંગ પવન ફૂંકાવાનું બંધ થઈ જાય છે બધે ગાઢ શાંતિ ચોમેર ઓલ અરાઉન્ડ એટલે કે દરેક બધી જ જગ્યાએ એકદમ નીરવ શાંતિ થઈ જાય થોડોક પણ અવાજ થાય તો સંભળાય એટલે એકદમ શાંત વાતાવરણ થઈ જાય છે એન આઉલ હોટેડ ફ્રોમ ધ હોલ એ જે ગોવળ હોય છે બખોલમાંથી બોલે છે ગોવળ છે એને ઝાડની બખોલમાં રહેતો હોય છે ત્યાંથી ગોવળ બોલે છે ચાંદની સ્કેડ સ્કેડ એટલે જવું બીવું એટલે ચાંદનીને હવે બીક લાગે છે ચાંદની હવે ડરી જાય છે ધ ધ ફૂલ મૂન રોઝ ઇન ડિસ્ટન્ટ સ્કાય ઇન ઇટ સિલ્વર હાઇટ ચાંદની શો ટુ બ્રાઇટ આઈસ એન્ડ શાર્પ ટીથ હવે કહે છે કે દૂર આકાશમાં પૂનમનો ચાંદ ઉકે છે તેની ચાંદનીમાં ચાંદનીને બે ચમકતી આંખો અને તીક્ષ્ણ દાંત ધીમેથી તેની તરફ આવતા જોયા જે ચાંદની છે ચાંદનીને પૂનમના ચાંદાની અંદર એને તીક્ષ્ણ દાંત અને બે ચમકતી આંખો દેખાય છે પ્રકાશની અંદર વુવિંગ સ્લોલી ટુવર્ડ્સ હર ને ધીમે ધીમે તેના તરફ આવતી અને દેખાય છે ધ ડેવિલ વોઝ નોટ ઇન હરી હરી એટલે ઉતાવળ રાક્ષસ છે એટલે કે જે વરુ છે શિકાર કરવાવાળું શિકારી વરુ હવે એ એને ઉતાવળ નથી ધીમે ધીમે ચાંદની તરફ જાય છે પણ એને શિકાર કરવાની ઉતાવળ નથી યુ ન્યૂ ધેટ ધીઝ ગોટ વોઝ ઓલ્સો હિઝ ફૂડ એને ખબર છે કે આ બકરી છે એનો ખોરાક જ છે એટલે એને કાંઈ ઉપાધિ નથી એટલે કે ઉતાવળમાં નથી ધ વુલ્ફ એન્ડ ધ ગોટ સ્ટ્રક their head with each other સ્ટક એટલે અથડાવું ફટકાવું વરુ અને બકરી એકબીજાના માથા અથડાવે છે he was big and હી વોઝ બિગ એન્ડ ફેરિયસ ફેરિયસ શી વોઝ સ્મોલ બટ નોટ વીક બીજાના માથા અથડાવે છે તે વરુ ખૂબ જ મોટું અને વિકરાળ હોય છે જ્યારે ચાંદની નાની હતી પણ નબળી નહોતી ચાંદની નાની હતી સાઈઝમાં પણ નબળી નહોતી તાકાતવર હતી ચાંદની સ્ટુડ ફો ઓન હર લેગ હેડ સાયલેન્ટલી બેટ એન્ડ અ સ્ટ્રોંગ હોર્સ એમ્ડ એટ ધે વિલ એ ચાંદની સજ્જડ તેના પગ સજ્જડ સાથે સ્થિર ઊભી રહી માથું થોડુંક નમેલું અને તેના મજબૂત શીંગડા રાક્ષસ સામે રાખે છે તાકેલા રાખે છે એટલે એના સામે રાખે છે જે તમે પિક્ચરમાં જોઈ શકો છો એ રીતની પોઝિશન છે આ રીતની પોઝિશનની અંદર ચાંદની ઊભી રહી જાય છે શી લુક લાઈક અ બ્રેવ સોલ્જર રેડી ટુ ફાઇટ અ ક્રુઅલ એનિમી ક્રુઅલ એટલે કે ઘાતકી એનિમી એટલે કે રાક્ષસ એ એક ક્રૂર શત્રુ સામે લડવા તૈયાર હોય તેવા બહાદુર સૈનિક જેવી લાગતી હતી અને ચાંદની છે જે બહાદુર સૈનિક લડતો હોય યુદ્ધમાં એ રીતે લાગતી હતી ધ ફાઇટ બિગન હવે લડાઈની શરૂઆત થઈ જાય છે ઇટ વેન્ટ ઓન થ્રુ ધ નાઇટ અને તે આખી રાત ચાલી જે ફાઇટ છે લડાઈ છે આખી રાત ચાલે છે The moon began to grow, pale and suddenly hide behind the clouds. છંદને ઝાંખો પડવા લાગે છે અને અચાનક વાદળ પાછળ સંતાઈ જાય છે ધ સ્ટાર્સ ઓલ્સો બિગન ટુ ડિસઅપિયર વન બાય વન ધીમે ધીમે તારાઓ પણ એક પછી એક અદૃશ્ય થવા લાગે છે અ ફેન્ટ light અપિયર ઇન ધ ઇસ્ટ એટલે પૂર્વમાં એક ઝાંખો પ્રકાશ દેખાવા લાગે છે ધ ફર્સ્ટ રેસ ઓફ ધ સન શો ચાંદની લેંગ ઓન ધ ગ્રાઉન્ડ સૂર્યનો પહેલાં કિરણની કિરણ છે એ ચાંદની જમીન પર પડેલું જોવે છે કે સૂર્યનું કિરણ જમીન ઉપર પડે છે એટલે કે સવાર થઈ જાય છે ચાંદની જોવે છે શી વોઝ કમ્પ્લીટલી સોફ ઇન બ્લડ હવે ચાંદની છે લોહીથી એકદમ લથબથ હોય છે આખી રાત લડવાના કારણે ચાંદની લોહીથી લથબથ થઈ ગઈ હોય છે ધ વોલ્ફ ટાય ટાયર્ડ એન્ડ સ્લીપી હોય છે ઊંઘથી ઘેરાયેલું હોય છે વરુ છે એ ચાંદીને ખાવા માટે અ ફોક ઓફ બર્ડ સીટિંગ ઓન ટ્રી હોસ ડિબેટિંગ ધ રિઝલ્ટ ઓફ ધ ફાઈટ અને એક વૃક્ષ ઉપર બેઠેલા પક્ષીઓ આ લડાઈના પરિણામ વિશે ચર્ચા કરી ગઈ હતા ડિબેટ કરવી એટલે કે ચર્ચા કરવી ફોક ઓફર્થ એટલે પક્ષીઓનું ઝુંડ સો વોટ ઇઝ ધ વિનર આ સ્મોલ વન નાનું કુ પક્ષીઓ કહે છે કે કોણ આમાંથી વિજેતા છે કોણ જીતું ચાંદની જીતી કે બરું જીતું તો વુલ્ફ ઓફકોર્સ નાનું પક્ષી કહે છે કે હા ખરેખર વુલ્ફ જ જીતું છે શિયાળ જ જીતું છે મોસ્ટ ઓફ ધ અધર ડિક્લેડ ટુગેધર અને બીજા બધા પણ કહે છે કે હા આ લડાઈ છે નો સેડ અ વાઇઝ ઓલ્ડ બર્ડ ને જે સમજદાર વૃદ્ધ પક્ષી હોય છે એમ કહે છે કે ના ચાંદની ઇઝ ધ વિનર ચાંદની વિજેતા છે આઈ હેવ નેવર સીન અ સચ બ્રેવ ફ્રીડમ ફાઇટર ફ્રીડમ ફાઇટર એટલે કે સ્વતંત્ર સેનાની તો એમ કહે છે કે મેં ચાંદની જેવી આવી સ્વતંત્ર સેનાની મેં ક્યારેય નથી જોઈ કે આ યુનિટ અહીંયા કમ્પ્લીટ થાય છે તમને જ્યારે પણ હોમવર્કની અંદર ક્વેશ્ચન આન્સર કે જે કાંઈ પણ લખવાનું આવે બરાબર છે આ પાઠના અત્યાર સુધીના પાઠના એવા હોય છે કંઈ પણ તમને લખવા માટે આપેલા હોય બધાના ક્વેશ્ચન આન્સર તમારે છે તમારી ફેરબુકની અંદર નોટડાઉન કરવાના છે રફ નોટમાં તો લખવાના જ છે પણ ફેરબુકમાં પણ હવેથી નોટડાઉન કરતા જવાના જો કોઈ નોટડાઉન ન કર્યા હોય તો તમારા ટેક્સ્ટબુકના ચોપડાની અંદર બધા ક્વેશ્ચન આન્સર લખવાના રહેશે બરાબર છે તો આજના લેક્ચર માટે આટલું રાખશું જય હિન્દ જય ભારત